કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો ભારત વિરોધી સૂત્રો લખી ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ મચાવી કેનેડામાં હિન્દુ પૂજા સ્થળો પર ચાલી રહેલા હુમલાની વચ્ચે સ્વામિનારાયણ મંદિર માં તોડફોડ કરવામાં આવી હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું કે બી સ્વામિનારાયણ મંદિર પર સવારે ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા સાથે જ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર હુમલો કરવામાં આવ્યો ખાલિસ્તાની સમર્થકો પર આ ઘટનાના આરોપ લાગી રહ્યા છે નેપિયન સંસદ સભ્ય ચંદ્ર હિન્દુ કેનેડિયન સમુદાયો વિરુદ્ધ હિંસાની વધતી ઘટનાઓ પર ઘાટ ચિંતા વ્યક્ત કરી આર્યએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું એડમોન્ટનમાં હિન્દુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ફરીથી તોડી દેવામાં આવ્યું છે છેલ્લા અમુક વર્ષોથી ગ્રેટર ટોરન્ટો એરિયા બ્રિટિશ કોલંબિયા અને કેનેડાના અન્ય સ્થળોમાં ભારત વિરોધી સૂત્રો સાથે તોડફોડ કરવામાં આવી રહી છે સાંસદ આર્યએ આગળ પોતાની પોસ્ટમાં ખાલિસ્તાનની ચરમપંથીઓને મળેલી છૂટ તરફ ઇશારો કર્યો તેમણે કહ્યું હું હંમેશાથી કહેતો રહ્યો છું કે ખાલિસ્તાનની ચરમપંથી નફરત અને હિંસાની પોતાની જાહેર નિવેદનબાજીથી સરળતાથી બચી નીકળે છે હું એકવાર ફરીથી છું હિન્દુ કેનેડિયન હકીકતમાં પરેશાન છે હું ફરીથી કેનેડાની કાયદા અમલીકરણ એજન્સીઓથી આ મુદ્દાને ગંભીરતાથી વિચારવાનું આહવાન કરું છું એ પહેલા કે આ નિવેદન બાજી હિન્દુ કેનેડિયન લોકો કે ગયા વર્ષે વિન્ડસરમાં એક હિન્દુ મંદિરને ભારત વિરોધી ટ્રેફિટી નુકસાન કરાયું હતું જેની ખૂબ ટીકા થઈ હતી અને કેનેડિયન અને ભારતીય બંને અધિકારીઓએ કાર્યવાહી કરવાની માંગ કરી હતી સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે